જાપાનની અંદર એક સેનાપતિ હતો, કોઈ યુદ્ધ હારવાનું નામ જ નહીં, એક પણ યુદ્ધ નહોતો હારતો. એની પાસે સેના ખોબચા જેવડી દેશી ભાષામાં, અને એની સામે લડવાવાળા જેટલા પણ લોકો આવે, જેટલા પણ રાજાઓ આવે, એની સેનાઓ એના કરતાં 10 ગણી મોટી હોય, છતાં પણ એ સેનાપતિ કોઈ દી હારે નહીં. એક દિવસ એના રાજાએ એ સેનાપતિને સવાલ કર્યો કે આનું રહસ્ય શું છે? એ કે હું મારા ગોડમાં માનું છું, મને મારા ભગવાન ઉપર ભરોસો છે, અને મને જે શ્રદ્ધા છે એવી રીતે મારી ટીમને શ્રદ્ધા નથી ભગવાન ઉપર, પણ મારી ટીમને મારી શ્રદ્ધા ઉપર શ્રદ્ધા છે કે આ વ્યક્તિ ઈશ્વરને ભગવાનને બહુ માને છે, એટલે હું જ્યારે યુદ્ધ કરવા જાઉં ત્યારે મંદિરની અંદર દર્શન કરવા માટે જાઉં. અને સેનાપતિ, અમારી જે ટીમ હોય બધી ટુકડી, એ બધી બહાર ઊભી હોય મારી રાહે, અને હું દર્શન કરીને બહાર આવું એટલે એક સિક્કો ઉછાળો, અને સિક્કો ઉછાળીને આમ કરીને આમ નીચે પાડું, અને હું એને એમ કહું કે છાપ આવે તો આપણે જીતી જાઓ, અને કાટ આવે તો આપણે હારી જાઓ. અને આ છાપકાટના ભરોસા ઉપર એ લોકો મારી ઉપર વિશ્વાસ કરે કે આ મંદિરમાંથી પગે લાગીને બહાર આવ્યો છે ને, એટલે આ કોઈ દી ખોટો હોય નહીં. રાજાએ બહુ સરસ મજાનો સવાલ કર્યો, એ કે તો ક્યારે એવું થોડું બને દર વખતે છાપ જ આવે, જો તારા છાપકાટ ઉપર જ ભરોસો હોય તો ક્યારેક તો કાટ આવે ને. ત્યારે એ સેનાપતિએ ખીચામાંથી સિક્કો કાઢ્યો અને રાજાને આમ કરીને ફેંક્યો. રાજાએ જોયું ને તો બે બાજુ છાપ હતી. હારવાનો સવાલ જ પેદા નથી થતો. કહેવાનો અર્થ એ છે કે તમે કોઈ પણ લડાઈ લડવા જાઓ, કોઈ પણ કામ કરવા જાઓ, જેની અંદર નક્કી કરીને જાઓ કે જીતેલા જ છે, પછી હારવાનો ક્યાં સવાલ પેદા થાય? હું મારી લાઈનની અંદર ઘણીવાર કહું છું કે નીતિ, પ્રામાણિકતા અને ઈમાનદારીથી 100% થયેલો પ્રયાસ એ જ પાસનું પરિણામ છે. નારાજ થવાની જરૂર નથી, એ જ પાસનું પરિણામ છે. આમાં પાસ નાપાસ બીજું કંઈ આવે નહીં. દુનિયા તમને એમ કે તમે નાપાસ થાઓ, દુનિયા તમે વિચાર કરો કે 12મા ધોરણની અંદર કોલેજની અંદર એક્ઝામ આપતો વ્યક્તિ એક્ઝામ આપતી વખતે એમ વિચારે કે ક્યાંકથી ચોરી થઈ જાય તો હું પાસ થઈ જાઉં. હવે 12મા, તમે અત્યારની આપણી કન્ડિશન, 12મા ધોરણમાં એક્ઝામ આપતો વ્યક્તિ હોય એ વિચારે ચોરી થઈ જાય તો હું પાસ થઈ જાઉં. વિચાર કરો કે જે વ્યક્તિ એક્ઝામ આપતી વખતે ચોરી કરવાનું વિચારે છે એ ચોરી થઈને જે પાસ થઈ ગયો હોય કે કદાચ અધિકારી બન્યો હોય તો એ પ્રામાણિક બને નહીં. એટલે કહું છું સાહેબ, નીતિ ને પ્રામાણિકતી, સાહેબ બેમાનીના મુખ્યમંત્રી બનવા કરતાં ઈમાનદારીના પટ્ટાવાળા બનજો, આનંદ એમાં આવશે મારા વાલા, આનંદ એમાં આવશે. એમાં ઠાક નહીં લાગે સાહેબ, તમે પહોંચી જાઓ. આ દુનિયાની અંદર તમે કદાચ મજૂરી કરતા હોય, નાના અમથા લીડર હોય, આ દુનિયાની નજરમાં તમે એક નાના લીડર હશો, પણ ભવિષ્યમાં હું ગેરંટી આપું છું સાહેબ કે ભવિષ્યમાં એ નાના લીડરો, જે લોકો તમને જોવે છે કે આ નાના લીડરો છે, જે પોતાની જાતને મોટા સમજે છે, તમે ગતિમાં કામ ચાલુ રાખજો, એ બધા લીડરો તમારે ડાઉનમાં આવશે, ગેરંટી સાહેબ, ગેરંટી. કારણ કે સત્ય હોય એનો કોઈ હિસાબ હોય કે નહીં? પૃથ્વી કોઈના બાપના નોકરથી થોડી ફરે છે, આખી પૃથ્વીના ગોળામાં બેઠા છે તો ટેકા વગર છે. સત્ય ન હોય ને તો ટેકા વગર પૃથ્વી હાલે જ નહીં.